એ વાંચી તમને શું થયું તો હવે અહીંયા સવાલ શું છે કે કુસુમે તેના દફતરમાંથી હાથ તરત બહાર ખેંચી લીધો અને એની આંગળીમાં લોહી નીકળતું હતું તો આ વાંચી તમને શું થયું કે આ વાંચીને અમને એમ થયું કે કુસુમને કંઈ કરડ્યું હશે અથવા તો તેમને કોઈ ધારદાર વસ્તુ તેના દફતરમાંથી વાગી ગઈ હશે તેથી તેમની આંગળીમાંથી લોહી નીકળતું હતું તો આવી રીતે તમે આન્સર લખી શકો છો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે તમે તમને ગુલાબને શાબાશ કહેવાનું મન ક્યારે થયું તો તમને ક્યારે મન થયું કે ગુલાબને શાબાશ કહેવાનું કહી શકો છો કે અમને ગુલાબને શાબાશ કહેવાનું મન ત્યારે થયું હતું કે જ્યારે તેમણે ઝડપથી دفتر બંધ કરી દીધું અથવા તો તમે એમ પણ કહી શકો છો તેમણે શિક્ષકને ખાનગીમાં જણાવ્યું કે કુસુમને સાપ કરડ્યો હોય એમ લાગે છે તો તમે એમ પણ તમે લખી શકો છો અથવા તો તમે એમ પણ લખી શકો છો કે તેમની તેમની વાર્તા તેમની આ સાહસિક વાર્તા વર્તમાન પત્રમાં પણ છપાઈ ગઈ ત્યારે તમને શાબાશ કહેવાનું મન થયું અથવા તો તમે એમ પણ કહી શકો છો કે દફતર બંધ કરીને બીજા બાળકોને પણ સાપથી તેમણે બચાવ્યા કોણે ગુલાબે તો તમે ત્યારે પણ તેમને શાબાશ કહેવાનું મન થયું હશે તો આવી રીતે તમે તમે એક આન્સર લખી શકો છો કે કે અમને ગુલાબને મન તે વખતે થયું હતું જ્યારે તેમણે તેમનો દુપટ્ટો તેમની ફ્રેન્ડ કુસુમના હાથ પર બાંધ્યો ત્યારે શાબાશ કહેવાનું મન થયું આવી રીતે તમે લખી શકો છો ત્યારબાદ તમે કોની સાથે શાળામાં આવો છો જાતે કે મમ્મીએ કહ્યું હોય તેની સાથે અને શા માટે તો તમે કહી શકો છો કે હું શાળાએ મારા મિત્ર સાથે આવું છું અથવા જો તમે તમારા મમ્મીએ કહ્યું તેની સાથે આવતા હોય તો તમે તે પણ લખી શકો છો અથવા તમે શા માટે આવો છો તે રીઝન પણ તમારે લખવાનું છે ઓકે ત્યારબાદ જેમાં શરીરને નુકસાન થાય તેવું જોખમ હોય એવું સાહસનું કામ કોઈએ કર્યું હોય તેવા પ્રસંગો યાદ કરીને કહો તો આ તમારે વિચારવાનું છે કે તમને તમારા કોઈ મિત્રએ તેમના શરીરને નુકસાન થાય તેવું જોખમ લઈને જે કામ કર્યું હોય તો તે તમારે અહીંયા લખવાનું છે તમે ફોર એક્ઝામ્પલ કહી શકો છો કે બોલ કાંટાની વાડમાં પડી ગયો ગયો હતો તો મારા મિત્રએ કાંટાની વાળમાં હાથ નાખીને કાંટા હતા છતાં પણ તેમાં હાથ નાખીને પાછો આપ્યો તો આ પણ એક સાહસનું કામ છે જેમાં કામ કર્યું કહેવાય ઓકે ત્યારબાદ ગુલાબ તમારી શાળામાં આવે તો તમે તેને કેવા પ્રશ્નો પૂછશો તો વિચારવાનું છે કે ગુલાબ જો તમારી સ્કૂલમાં આવે તો તમે તેને કેવા કેવા ક્વેશ્ચન પૂછશો તો આ આન્સર તમારે તમારી રીતે વિચારીને લખવાનું છે ત્યારબાદ તમે ગુલાબને ઇનામમાં શું આપો તો તમે વિચારો કે તમે તેમને ઇનામમાં શું આપો ફોર એક્ઝામ્પલ તમે એમ પણ કહી શકો છો કે હું એમને એક પેન આપીશ અથવા તો તેમને જ્યોમેટ્રી બોક્સ આપીશ અથવા તો તેમને કોઈ બી કોઈ પણ લોંગ બુક અને પેન આપીશ તો આવી રીતે તમે ઇનામ એમને આપી શકો ચાલો ગાયે ગીતડું ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ તો આ તમારે ગીત ગાવાનું છે ત્યારબાદ છે ઓળખો ઝેરી સાપ અને બિનઝેરી સાપ તો તમે જોઈ શકો છો આ સાપ છે ઝેરી સાપ કે તેમાં ઝેર હોય અને આ તમે જોઈ શકો છો કે આ બિનઝેરી સાપ છે સાંભળો અને સમજો સાપ કે તેવા બીજા ઝેરી જીવજંતુ કરડે ત્યારે આટલું યાદ રાખો તો આ તમારે સમજવા જેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સાપ કે તેવા બિન બિનઝેરી સાપ કે તેવા બીજા કોઈ પણ ઝેરી જીવજંતુ કરડે તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તમને કે બીજાને સાપ કે અન્ય જીવજંતુ કરડે ત્યારે ડરીને રડારોળ કે બૂમાબૂમ કરવી નહીં પહેલાં તો તમારે ધ્યાન રાખવાનું કે ડરીને રડારોળ કે

તો અહીંયા સુધી આપણે રાખીશું આ સાચું કે ખોટું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો હવે તમારે તમારી ફેરબુકમાં આ વાતચીતના ક્વેશ્ચન આન્સર લખવાના છે જે હું તમને પીડીએફ દ્વારા મોકલીશ ઓકે થેન્ક યુ